સ્વાગત છે મિત્રો આપણું અમારી ચેનલની અંદર ને આજે આપણે જોઈશું ભારતના બંધારણની અંદરથી વિડીયો નંબર 13 તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે રાજ્યસભામાં 12 સભ્યોની જે નિમણૂક છે એ કોણ કરતું હોય છે તો કે જે રાજ્યસભા છે એમાં 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે તો તમારા અહીંયા ઓપ્શન છે મુખ્યમંત્રી બી વડાપ્રધાન સી ઉપરાષ્ટ્રપતિ અને ડી રાષ્ટ્રપતિ તો કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ કોણ કરશે રાષ્ટ્રપતિ તો કે જે રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાની અંદર 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે બીજો પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રપતિ કેટલી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે એને કે જે ભારતના રાષ્ટ્રપતિ છે એ કેટલી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકે છે મતલબ કે જેઓ હાલના જે રાષ્ટ્રપતિ છે એ કેટલી વાર સુધી ફરી ફરીને તે ચૂંટાઈ શકે છે અને કે રાષ્ટ્રપતિ બની શકે છે તો કેટલી વાર ચૂંટાઈ શકે તો તમારો ઓપ્શન છે અસંખ્ય વાર બી 4 વાર સી 5 વાર ને ડી 3 વાર તો શું જવાબ આવશે અસંખ્ય વાર એને કે જે ભારતના રાષ્ટ્રપતિ છે એ અસંખ્ય વાર ચૂંટાઈ શકે છે અને તે પોતે રાષ્ટ્રપતિ બની શકતા હોય છે સો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે યાની કે રાષ્ટ્રપતિ કેટલા વર્ષ સુધી પોતે હોદ્દા પર રહી શકે છે તો તમારો ઓપ્શન છે એ 5 વર્ષ બી 6 વર્ષ સી 3 વર્ષ અને ડી 2 વર્ષ તો કેટલો એમનો કાર્યકાળ કેટલો હોય 5 વર્ષનો કેટલો હોય 5 વર્ષનો સો તમારો આન્સર થશે એ થશે એ યાની કે 5 વર્ષ ઓકે ત્યારબાદનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે તો રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે એટલે કે જો રાષ્ટ્રપતિને કોઈ કારણસર તેમને પદ પર રહેવું હોતું નથી તો એ પોતાનું રાજીનામું આપતા હોય છે પણ એ રાજીનામું કોને આપે છે તો કોને આપે તો તમારો ઓપ્શન છે રાષ્ટ્રપતિને આપે બી વડાપ્રધાનને આપે સી મુખ્ય ન્યાયાધીશને આપે કે ડી લોકસભાના અધ્યક્ષને આપે તો કોને આપશે ઉપરાષ્ટ્રપતિને કોને આપશે ઉપરાષ્ટ્રપતિને યાને કે આન્સર નંબર એ આવશે ત્યારબાદનો પ્રશ્ન છે કે લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કોણ કરે છે તો લોકસભાની અંદર જે 2 સભ્યો હોય છે એ સભ્યોની નિમણૂક કોણ કરતું હોય છે તમારો ઓપ્શન છે ઉપરાષ્ટ્રપતિ કરે વડાપ્રધાન કરે મુખ્યમંત્રી કરે કે રાષ્ટ્રપતિ કરે તો કોણ કરશે રાષ્ટ્રપતિ કોણ કરશે રાષ્ટ્રપતિ તો જે લોકસભાની અંદર જે 2 સભ્યો છે એ સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે સો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે મહાભિયોગનો પ્રસ્તાવ કેટલા સદસ્યો દ્વારા પસાર કરીને તેમને બીજા ગૃહમાં મોકલાય છે એટલે કે જે મહાભિયોગનો જે પ્રસ્તાવ છે એ કેટલા સદસ્યો દ્વારા જો પસાર થઈ ગયો હોય તો એ જે પ્રસ્તાવ હતો એમને પાછું બીજા ગૃહની અંદર મોકલવામાં આવે છે તો ઓપ્શન છે 2/3 બી 1/3 સી 2/5 ડી 2/6 તો શું આન્સર આવશે 2/3 કારણ કે 2/3 ભાગ મતલબ જેટલા ભાગના જે સદસ્યો છે એમને જો એમના દ્વારા જે મહાભિયોગનો પ્રસ્તાવ જો પસાર કરી દીધો હોય તો એમને બીજા ગૃહની અંદર તે પ્રસ્તાવ મોકલવામાં આવતો હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ કેટલી વાર વધારેમાં વધારે ચૂંટાઈ શકે છે તો જે અમેરિકાની અંદર જે રાષ્ટ્રપતિ છે એ કેટલી વાર વધારેમાં વધારે ચૂંટાઈ શકે તમારો ઓપ્શન છે 5 વાર બી 7 વાર સી 3 વાર ડી 2 વાર તો શું આન્સર આવશે 2 વાર કેટલી વાર 2 વાર અને જ્યારે ભારતના રાષ્ટ્રપતિ છે એ અસંખ્ય વાર ચૂંટાઈ શકે છે અને પોતે રાષ્ટ્રપતિ બની શકતા હોય છે જ્યારે અમેરિકાની અંદર ખાલી 2 વખત જ તેઓ ચૂંટાઈ શકે છે અને રાષ્ટ્રપતિ બનતા હોય છે ઓકે ત્યારબાદનો પ્રશ્ન છે કે કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી અધિકારીની નિમણૂક કોણ કરે છે કે જે કેન્દ્ર શાસિત જે આપણા પ્રદેશો છે એની અંદર જે વહીવટી અધિકારી હોય છે તો એમની નિમણૂક કોણ કરતું હોય છે તો ઓપ્શન છે રાષ્ટ્રપતિ કરે બી વડાપ્રધાન કરે સી ઉપરાષ્ટ્રપતિ કરે કે ગૃહમંત્રી કરે તો કોણ કરતું હોય છે રાષ્ટ્રપતિ કોણ કરે રાષ્ટ્રપતિ આન્સર નંબર આવશે એ એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશોના જે વહીવટી અધિકારી હોતા હોય છે એમની જે નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરતા હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે કે જો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ ચલાવવાનો હોય તો તેમને ખાલી જગ્યા પહેલાં એને કે પૂર્વે નોટિસ આપવી પડે કે જો રાષ્ટ્રપતિ છે એમને ધારો કે આપણે કોઈ કારણસર એમને મહાભિયોગ પ્રસ્તાવ એના ઉપર ચલાવવાનો હોય તો એ મહાભિયોગ જે આપણે જે પ્રસ્તાવ ચલાવીએ તો એના કેટલા દિવસ પહેલાં એમને ભાઈ નોટિસ આપવી પડે કે ભાઈ અમે તેમના ઉપર નોટિસ તમારા ઉપર કે મહાભિયોગ પ્રોસેસ ચલાવીશું તો કેટલા દિવસ પહેલાં તમને નોટિસ આપવી પડે તો ઓપ્શન છે 14 દિવસ પહેલાં 3 મહિના પહેલાં 1 મહિના પહેલાં કે 4 મહિના પહેલાં તો કેટલો આવશે 14 દિવસ પહેલાં અને કે 14 દિવસ પહેલાં તેમને રાષ્ટ્રપતિને મહાભિયોગ ચલાવવાનો છે એવી તેમને જાણ કરવી પડે છે ઓકે ત્યારબાદનો પ્રશ્ન છે લાસ્ટ પ્રશ્ન છે કે સંસદની સંપૂર્ણ બેઠક કોણ બોલાવે છે તો કે જે સંસદની જે સંપૂર્ણ બેઠક હોતી હોય છે એ કોણ બોલાવતું હોય છે તો તમારા અહીંયા ઓપ્શન છે ઉપરાષ્ટ્રપતિ બોલાવે ગૃહમંત્રી બોલાવે સી રાષ્ટ્રપતિ બોલાવે કે ડી પ્રધાનમંત્રી બોલાવે તો કોણ બોલાવશે રાષ્ટ્રપતિ
કોણ બોલાવશે? તો કે જે રાષ્ટ્રપતિ છે એ સંસદની સંપૂર્ણ બેઠક બોલાવતા હોય છે. ઓકે, અને તમારા 10 પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે. તો જો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દેજો. ઓકે, ધન્યવાદ.